સુરેન્દ્રનગરમાં કોંગ્રેસના આગેવાનો દ્વારા જિલ્લાને લીલો દુષ્કાળ જાહેર કરવાની માંગ સાથે જનવેદના આંદોલન કરવામાં આવ્યું હતું ત્યારે સુરેન્દ્રનગરના આંબેડકર ચોકથી કોંગ્રેસના આગેવાનોએ બેનર સાથે રેલી યોજી હતી અને સરકાર વૃદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા ત્યારે ખેડૂતો આગેવાનોએ કલેક્ટર કચેરીએ રોકડ કરી હતી ત્યારે છાજીયા લઈને આશ્ચર્યજનક કાર્યક્રમ આપ્યો હતો અને જિલ્લા કલેક્ટરના ખેડૂતોની વેદના બાબતે રજૂઆત પણ કરવામાં આવી હતી જનવેદના આંદોલનની કોંગ્રેસ પક્ષે જાહેરાત કરી છે એ સંદર્ભે આજે ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લામાં બોલ આંદોલનની શરૂઆત થઈ સમગ્ર શહેરમાં રેલી નીકળી અને ખાસ કરીને જે ગુજરાતના પ્રશ્નો છે અને દેશના પ્રશ્નો છે જે વેપારીઓનો ધંધો છેલ્લા પાંચ વર્ષમાં વધવાને બદલે અડધો થઈ ગયો છે ખેડૂતોની આવક બમણી થવાને બદલે ખેડૂતોની આવક અડધી થઈ ગઈ છે યુવાનોની રોજગારી છે એ વધવી જોઈએ એની જગ્યાએ સાડા ત્રણ કરોડ જેટલા યુવાનોએ નોકરીઓ ગુમાવી છે સૌથી વધારેમાં વધારે બેરોજગારીનો દર આઝાદી પછી આ પાંચ વર્ષમાં રહ્યો છે શિક્ષણનું વ્યાપારીકરણ થયું છે વેપાર ધંધો ભાંગી ગયો એની સાથે કાયદો અને વ્યવસ્થા પણ ભાંગી ગયા છે આખા દેશને ખાડા નગર બનાવી દીધું છે એ વખતે સરકાર કોઈ પગલાં લેવાને બદલે ત્રણસો સિત્તેરમી કલમ અને સુપ્રીમ કોર્ટે આપેલા રામ મંદિરના ચુકાદાની પાછળ છુપાઈને પ્રશ્નોના કોઈ ઉત્તરો આપતી નથી એ પ્રસંગે આજે સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લાના નેતૃત્વ સાથે અહીંયા રેલી કાઢવામાં આવી છે